मित्रों, आज आपणे समझवाना छीए सभ्यपद मेळवानी रीतो। सभ्यपद मेळवानी रीतो एमां कंपनीना शेर धारण करनार दरेक व्यक्ति के जेमनु नाम सभ्यपत्रकमां नोंधेल होय ते सभ्य गणाय। अगाउ आपणे सभ्यपद एनी व्याख्या समझी गया छे, एटले आपणने ख्याल ज छे के जे व्यक्तिनुं नाम कंपनीना सभ्यपत्रकमां लखेलुं होय ए व्यक्ति कंपनीनो सभ्य गणाय छे। तो सभ्यपद मेळवानी जुदी जुदी रीतो छे, ए वन बाय वन रीतो समझिए। सौथी पहेलुं आवेदन पत्रमां सही द्वारा कंपनीना आवेदन पत्रनी स्थापनानी कलममां सही करनार व्यक्ति नोंधणीनुं प्रमाणपत्र मळे त्यारथी आपोआप कंपनीमां मेम्बर बने छे। कंपनीमां सभ्य थवा माटे सभ्यनी लेखित संमति अने सभ्य पत्रकमां नाम होवुं पूर्व शरत छे। तेम छतां स्थापनानी कलममां सही करनारने आ शरत लागु पड़े नहीं। सभ्यपद मेळवानी पहली रीत के जे व्यक्तिनुं नाम कंपनीना सभ्यपत्रकमां लखेलुं होय ए व्यक्ति कंपनीनो मेम्बर गणाय, पण एना माटे सौथी पहेला कंपनीना सभ्यपत्रकमां सभ्य तरीके नाम लखेलुं होवुं જોઈએ તો જ એ કંપનીનો મેમ્બર ગણાય છે। પણ અહીંયા આપણે વાત કરીએ છીએ આવેદનપત્રમાં સહી દ્વારા। તો આવેદનપત્રમાં સહી દ્વારા એમાં કે કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં જે વ્યક્તિ સહી કરે છે એ વ્યક્તિ કંપનીનો મેમ્બર આપોઆપ બની જાય છે। એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખેલું નહીં હોય તો બી ચાલે, તેમ છતાં એ કંપનીમાં મેમ્બર ગણાય છે, એટલે એને આ શરત લાગુ પડે નહીં કે કંપનીના સભ્યપત્રકમાં એનું નામ સભ્ય તરીકે લખેલું હોવું જોઈએ તો જ એ કંપનીનો મેમ્બર ગણાય એમ। એટલે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરી હોય એ વ્યક્તિ કંપનીમાં આપોઆપ મેમ્બર બની જાય છે। આ સભ્યપદ મેળવવાની પહેલી રીત છે આવેદનપત્રમાં સહી દ્વારા। ત્યાર પછી શેર ફાળવણી દ્વારા। શેર ફાળવણી દ્વારા એમાં કે કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ભરણા માટે જાહેર આમંત્રણ આપે છે, જેના અનુસંધાનમાં વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે। જેમની અરજી મંજૂર થાય ત્યારે એ અરજદારનું નામ સભ્યપત્રકમાં લખવામાં આવે એટલે કંપનીમાં મેમ્બર બને, આમ એ કંપનીમાં મેમ્બરશીપ પ્રાપ્ત કરે છે, કંપનીમાં સભ્ય બને। હવે સમજીએ શેર ફાળવણી દ્વારા એમાં કે સૌથી પહેલાં કંપની શું કરે, જાહેરાત આપે કે અમારી કંપનીના શેર ખરીદવો, આ પ્રકારની જાહેરાત આપવામાં આવે। વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે, એટલે ઘણા બધા વ્યક્તિઓ કે જે શેર ખરીદવા માટે એપ્લિકેશન આપે, શેર અરજીઓ કરે એટલે એ લોકોને કંપની શેર વેચે, જે વ્યક્તિને કંપનીએ શેર વેચેલા છે એ વ્યક્તિનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખી દેવામાં આવે। એટલે જે વ્યક્તિનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખેલું છે એ વ્યક્તિ કંપનીમાં સભ્ય ગણાય છે, એટલે કંપની જે વ્યક્તિને શેર ફાળવે છે એ વ્યક્તિનું નામ કંપનીના સભ્યપત્રકમાં લખે એટલે એ વ્યક્તિ પણ કંપનીમાં સભ્ય ગણાય છે, મેમ્બર બની જાય। ત્યાર પછી શેર ફેરબદલી દ્વારા, જ્યારે કોઈ શેરહોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે ત્યારે શેર ફેરબદલીની વિધિને અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનું સભ્યપદ મેળવે। આવી શેર ફેરબદલી કંપની ધારાની જોગવાઈ અને કંપનીના નિયમનપત્રને આધીન કરી શકાય। હવે શેર ફેરબદલી દ્વારા એમાં સમજીએ કે જ્યારે કોઈ શેરહોલ્ડર પોતાના શેર અન્ય વ્યક્તિને વેચે, હવે જેઠાલાલની પાસે જે શેર છે 100 શેર એ અન્ય વ્યક્તિને એટલે કે તારક મહેતાને વેચે છે, શેર ફેરબદલીની વિધિ કરવામાં આવે કે જેઠાલાલના શેર તારક મહેતાને વેચવા છે તો એના માટેની પ્રોસેસ
કરવામાં આવે અને પ્રોસેસ કર્યા પછી જેઠાલાલે પોતાના શેર જે છે એ તારક મહેતાને વેચી દીધા, તો જેઠાલાલનું નામ કંપનીના સભ્યપત્રકમાંથી લાલશાહીથી રદ કરી દેવામાં આવે, એ કંપનીના મેમ્બર મટી જાય, એના સભ્યપદનો અંત આવે. પણ હવે જે નવો વ્યક્તિ છે તારક મહેતા, કે જેણે જેઠાલાલની પાસેથી શેર ખરીદ્યા છે, તો એ વ્યક્તિ કંપનીનો મેમ્બર બને, એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખવામાં આવે. એટલે શેર ખરીદનાર વ્યક્તિ તારક મહેતા જે છે એ કંપનીમાં મેમ્બર બને છે, એને સભ્યપદ મળે. એટલે આવી શેર ફેરબદલી કંપની ધારાની જોગવાઈ અને કંપનીના નિયમનપત્રને આધીન કરી શકાય. શેર ફેરબદલી છે કાયદા કાનૂન કંપની ધારાની જોગવાઈઓ નિયમો પ્રમાણે જ કરવામાં આવે છે. એટલે જે વ્યક્તિ શેર ખરીદે છે એ વ્યક્તિ કંપનીમાં મેમ્બર બને, એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખેલું હોય. ત્યાર પછી કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, એમાં જ્યારે કોઈ શેરહોલ્ડરનું અવસાન થાય કે નાદાર અથવા અસ્થિર મગજનો જાહેર થાય, ત્યારે કાયદાકીય પ્રક્રિયા દ્વારા ફરજિયાત ફેરબદલી આવશ્યક બને. આવા સંજોગોમાં તેના વારસદાર કે કાયદેસરના પ્રતિનિધિ સભ્ય બને છે, પરિણામે તેમનું નામ સભ્યપત્રકમાં દાખલ થતાં સભ્યપદ મેળવે. કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના અધિકારપત્ર રજૂ કરવા પડે. હવે એમાં સમજીએ કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, એમ કે જ્યારે કોઈ શેરહોલ્ડરનું અવસાન થાય અથવા તો શેરહોલ્ડરને અદાલત નાદાર જાહેર કરે અથવા તો શેરહોલ્ડર અસ્થિર મગજનો જાહેર થાય, તો એના માટે કાયદાકીય પ્રોસેસ ફરજિયાત ફેરબદલી કરવી પડે. હવે જેઠાલાલની પાસે 100 શેર છે અને જેઠાલાલનું અવસાન થઈ જાય તો એના શેરની ફેરબદલી ફરજિયાત કરવી પડે, એના વારસદારના નામે એની શેર ફેરબદલી કરવામાં આવે. જે જેઠાલાલના શેર છે એ 100 શેર એના વારસદાર ટપુડાના નામે ટ્રાન્સફર કરવા પડે. તો આ 100 શેર છે એ વારસદાર, એનો વારસદાર જે છે અથવા એનો કાયદેસરનો પ્રતિનિધિ છે એ સભ્ય બને છે, પરિણામે એનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે. અત્યાર સુધી જેઠાલાલ કંપનીના સભ્ય હતા, પણ એનું અવસાન થઈ ગયું એટલે એના શેર જે છે એ ફરજિયાત એના વારસદારના નામે ટ્રાન્સફર કરવા પડે. એટલે જેઠાલાલનું નામ સભ્ય તરીકે સભ્યપત્રકમાં લખેલું હોય તો એને રદ કરવામાં આવે ને એની જગ્યાએ એના વારસદારનું નામ સભ્ય તરીકે લખવામાં આવે. તો આ રીતે કાયદાકીય હસ્તાંતરણ કરવામાં આવે ત્યારે પણ સભ્યપદ પ્રાપ્ત થાય છે, એટલે વારસદારને મેમ્બરશીપ મળે, વારસદાર મેમ્બર બને છે. કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના અધિકારપત્ર રજૂ કરવા પડે. જ્યારે એના વારસદારને પિતાનું અવસાન થઈ જાય છે તો એનો પુત્ર જે છે એનો વારસદાર, એણે કંપની સમક્ષ પોતાના અધિકારપત્ર રજૂ કરવા પડે કે હવે મારા પિતાનું અવસાન થઈ ગયું છે તો એની જગ્યાએ એનો વારસદાર હું છું, એનો અધિકાર મને છે, તો એના શેરનો અધિકાર મને છે, તો હું આ કંપનીમાં મેમ્બર એની જગ્યાએ બનવા માટેનો અધિકાર ધરાવું છું. આવી આખી કાયદાકીય પ્રોસેસ કરવામાં આવે. આ કાયદાકીય પ્રોસેસ દ્વારા થતી ફેરબદલી માટે સૌથી પહેલાં તો બધા જે પુરાવા છે, ડોક્યુમેન્ટ, એ વારસદારે રજૂ કરવા પડે છે, ત્યાર પછી એ કંપનીમાં મેમ્બર બની શકે. ત્યાર પછી અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા, અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા, એમાં કે કંપની અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં અનેક નિષ્ણાંત વ્યક્તિઓની સેવા લેવી જરૂરી બને. આવી સેવા આપનાર વ્યક્તિઓની, તેમની સેવા કે કામગીરીના મહેનતાણા બદલ પૂર્ણ ભરપાઈ થયેલા શેર કંપની અવેજમાં આપે.
परिणामे ए व्यक्तिनું નામ કંપનીના સભ્યપત્રકમાં લખવામાં આવે એટલે એ વ્યક્તિ કંપનીમાં મેમ્બર બની જાય. સમજીએ અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા. એબીસી કંપની લિમિટેડ અસ્તિત્વમાં આવી, હજી ધંધો શરૂ કરવાનો છે કંપનીએ. તો કંપની અસ્તિત્વમાં આવે ને કંપની ધંધો શરૂ કરે ત્યાં સુધીમાં કંપનીને ઘણા બધા એવા લોકોની જરૂર પડે છે, નિષ્ણાંત વ્યક્તિઓની જરૂર પડે છે કે એની સેવા લેવાની જરૂર પડે. તો આવી સેવા આપનાર વ્યક્તિ છે એને કંપની એમ કહે કે તમે કંપનીમાં જે કામ કરો છો અથવા તો જે સેવા આપો છો એના બદલામાં તમને કંપની શેર આપશે. અવેજમાં એટલે કે બદલામાં શેર કંપની અવેજમાં આપે એ વ્યક્તિને કે જે નિષ્ણાંત વ્યક્તિ છે કે જે કંપનીમાં સેવા આપે છે એ વ્યક્તિને કંપનીમાંથી શેર આપવામાં આવે. પરિણામે એ વ્યક્તિનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખવામાં આવે તો આ વ્યક્તિ પણ કંપનીમાં મેમ્બર બને છે. આ રીતે અવેજ તરીકે મેળવેલ શેર દ્વારા કંપનીમાં મેમ્બરશીપ સભ્યપદ પ્રાપ્ત કરી શકાય અને કંપનીમાં મેમ્બર બની શકાય છે, કંપનીમાં સભ્ય બની શકાય છે. ત્યાર પછી સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને એમાં સમજીએ, જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ત્યારે તેના સભ્યપદનો અંત આવે. હવે જેઠાલાલ છે એની પાસે 100 શેર છે તો એણે 100 શેર અન્ય વ્યક્તિને વેચી દીધા તો એનું નામ સભ્યપત્રકમાંથી લાલશાહીથી રદ કરી દેવામાં આવે, એના સભ્યપદનો અંત આવે છે. હવે એ કંપનીમાં મેમ્બર રહેતા નથી, કેમ કે હવે એની પાસે કંપનીનો એક પણ શેર નથી એટલે એ કંપનીના સભ્ય છે નહીં. પણ તેમ છતાંય જેઠાલાલ કંપનીના સભ્યપત્રકમાં પોતાનું નામ સભ્ય તરીકે ચાલુ રહેવા દે છે. જેઠાલાલ પોતે સભ્ય છે, કંપનીમાં મેમ્બર છે એવો પોતે દેખાવ કરે અને આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેના હકનો ઉપયોગ કરે, પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદ્ભવે ત્યારે વર્તમાનમાં તે સભ્ય નથી તેવી દલીલ કરે તે માન્ય ગણાતી નથી, કારણ કે કાયદાની દ્રષ્ટિએ તેને સભ્ય તરીકેના હક મળતા નથી પરંતુ સભ્ય તરીકે જવાબદાર બને. IMP છે સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને. એમાં ફરીથી, જ્યારે કોઈ સભ્ય પોતાના શેર અન્યને વેચે ત્યારે તેના સભ્યપદનો અંત આવે છે. જેઠાલાલની પાસે 100 શેર હતા પણ એ 100 શેર વેચી દીધા, હવે એની પાસે કંપનીનો એક પણ શેર નથી પણ તેમ છતાંય એ કંપનીમાં સભ્યપત્રકમાં સભ્ય તરીકેનું નામ ચાલુ રહેવા દે છે, પોતે હજી કંપનીના મેમ્બર છે એવો દેખાવ કરે, પોતે આભાસી વર્તન કરે છે કે હજી એ કંપનીના સભ્ય છે અને કંપનીમાં બધા જ સભ્ય તરીકેના બધા હકનો ઉપયોગ કરે અને ત્યાર પછી પરિણામ આવે તો એની જવાબદારી કંપનીના એ જ વ્યક્તિએ જેઠાલાલે જ ભોગવવી પડે, કંપની એની જવાબદારી લે નહીં. અને પછી જો એના કારણે અન્ય કોઈ વ્યક્તિને 2 લાખ રૂપિયાનું નુકસાન થયું અને પછી જેઠાલાલ એમ કહે હવે તો હું કંપનીનો મેમ્બર નથી, મારી પાસે કંપનીનો એકે શેર છે જ નહીં, આવી ખોટી દલીલ કરે તો કંપની એને એક્સેપ્ટ કરે નહીં, માન્ય કરે નહીં, જે કંઈ બી નુકસાન થયું એના કારણે તો એ જ જવાબદાર 2 લાખ રૂપિયા જેઠાલાલે જ ભરપાઈ કરવા પડે. ત્યારે એવું નહીં કહી શકે કે હવે હું કંપનીનો મેમ્બર નથી, અત્યાર સુધી પોતે કંપનીના મેમ્બર તરીકેનો દેખાવ કર્યો, પોતે સભ્ય છે એવું આભાસી વર્તન કર્યું, પોતાનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે ચાલુ રહેવા દીધું ત્યારે એ સભ્ય હતા, પણ જ્યારે કોઈ પણ જવાબદારી ઉદ્ભવે 2 લાખ રૂપિયા ભરવાના થયા, નુકસાન થયું એના કારણે, ત્યારે એવી કોઈ પણ પ્રકારની દલીલ કરી શકશે નહીં, કંપનીમાં એવું નહીં કહી શકે કે હવે હું કંપનીનો મેમ્બર નથી એમ. એટલે કાયદાની દ્રષ્ટિએ એણે જે સભ્ય નથી એવી દલીલ કરે તો એ માન્ય ગણાય નહીં, કાયદાની દ્રષ્ટિએ તેને સભ્ય તરીકેના હક મળતા નથી, એને કોઈ પણ પ્રકારનો મેમ્બર તરીકેનો હક ન મળે પણ સભ્ય તરીકે એ જવાબદાર બને, કોઈ પણને કંઈ પણ નુકસાન થયું
તો એને ભરપાઈ કરવું પડે. આમ સભ્ય તરીકે ખોટો દેખાવ કરીને કંપનીમાં મેમ્બરશીપ, એ કંપનીનો સભ્ય છે પણ કાયદાની દ્રષ્ટિએ એને કોઈ પણ પ્રકારના હક સભ્ય તરીકેના મળતા નથી, પણ ભવિષ્યમાં કંઈ પણ જવાબદારી ઉદ્ભવે તો એ વ્યક્તિ જવાબદાર ગણાય. ત્યાર પછી ત્યાગપત્રનો ઉપયોગ કરીને, ત્યાગપત્રનો ઉપયોગ કરીને એમાં વર્તમાન શેરહોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરે. ત્યાગપત્રને આધારે જે વ્યક્તિનું નામ દર્શાવેલું હોય એ વ્યક્તિ કંપનીનો શેરહોલ્ડર બને અને કંપનીના સભ્યપત્રકમાં એનું નામ સભ્ય તરીકે લખવામાં આવે, એટલે એ વ્યક્તિ પણ કંપનીનો સભ્ય ગણાય છે. હવે સમજીએ ત્યાગપત્રનો ઉપયોગ કરીને એમાં કે વર્તમાન શેરહોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે અન્યની તરફેણમાં જતો કરે ત્યારે ત્યાગપત્રનો ઉપયોગ કરવામાં આવે. હવે વર્તમાન શેરધારક જેઠાલાલ છે એટલે કંપની જ્યારે ફરીથી શેર બહાર પાડે એટલે સૌથી પહેલો હક જેઠાલાલને આપે કે આ શેર ખરીદવાનો પ્રથમ હક તમને મળે છે. પણ જેઠાલાલ એમ કે મારા હકના શેર છે એ મારે ખરીદવા નથી, હું એ 50-50 શેરનો ત્યાગ તારક મહેતાની તરફેણમાં કરવા માગું છું. આ 50 હકના શેર મારા હકના શેર છે 50 શેર, પણ આ હકના શેર જે મારા છે 50 શેર એ મારે ખરીદવા નથી, હું આ 50-50 શેરનો ત્યાગ તારક મહેતાની તરફેણમાં કરવા ઈચ્છું છું. એટલે તારક મહેતા શું કરે, એ બંને ત્યાગપત્ર ભરવું પડે, એમાં બધી વિગતો ભરેલી હોય, આપણે અગાઉ ત્યાગપત્ર સમજી જ ગયા છીએ. એટલે ત્યાગપત્રને આધારે જે વ્યક્તિનું નામ દર્શાવેલ છે એ શેરહોલ્ડર બને. હવે 50 શેર જે છે એ તારક મહેતા ખરીદી લે છે એટલે એ કંપનીના શેરહોલ્ડર બની જાય. કંપનીના સભ્યપત્રકમાં એનું નામ નોંધાવવા માટે વિનંતી કરે, રિક્વેસ્ટ કરે કે ભાઈ જેઠાલાલને એના 50 શેર હકના શેર છે એને ખરીદવા નથી, એણે મારી તરફેણમાં ત્યાગ કર્યો છે, આવું તારક મહેતા ત્યાગપત્રમાં લખે અને જણાવે કે ભાઈ હવે આ 50 શેર જે છે એ મારા નામે મંજૂર કરવા વિનંતી, ને મારું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખવા વિનંતી. આ રીતે સભ્યપત્રકમાં પોતાનું નામ નોંધાવવા માટે રિક્વેસ્ટ કરે એટલે કંપની શું કરે, તારક મહેતાનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખે એટલે તારક મહેતા કંપનીના સભ્ય બની જાય. એટલે ત્યાગપત્રનો ઉપયોગ કરીને કંપનીમાં મેમ્બરશીપ પ્રાપ્ત કરી શકાય છે. જે વ્યક્તિએ હકના શેર નથી ખરીદ્યા એ પોતાના હકના શેરનો ત્યાગ જે વ્યક્તિ અન્ય વ્યક્તિની તરફેણમાં કરે છે તો અન્ય વ્યક્તિ કંપનીમાં મેમ્બર બની શકે. એટલે ત્યાગપત્રનો ઉપયોગ કરીને કંપનીમાં મેમ્બરશીપ સભ્યપદ પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર પછી રૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારક દ્વારા, રૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારક દ્વારા એમાં જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતરપાત્ર ડિબેન્ચર હોય અને નિશ્ચિત મુદ્દતે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે ત્યારે તે ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી સભ્ય બને અને સભ્યપત્રકમાં એનું નામ દાખલ કરવામાં આવે. રૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારક, હવે સમજીએ કે જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતરપાત્ર ડિબેન્ચર છે અને નિશ્ચિત મુદ્દતે ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે તો ડિબેન્ચર ધારક ઇક્વિટી શેર ધારણ કરવાથી કંપનીમાં મેમ્બર બને અને એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખવું પડે. જે વ્યક્તિનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખેલું હોય એ વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. હવે સમજીએ કે જેઠાલાલે 2 લાખ રૂપિયાના ડિબેન્ચર ખરીદેલા છે, રૂપાંતરપાત્ર ડિબેન્ચર, કન્વર્ટેબલ ડિબેન્ચર ખરીદેલા હોય અને એની મુદ્દત 2 વર્ષની હોય કે 2 વર્ષ પછી તમે આ કન્વર્ટેબલ ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકશો. તો 2 વર્ષની મુદ્દત પૂરી થાય અને હવે જેઠાલાલ એમ કહે કે મારા જે કન્વર્ટેબલ ડિબેન્ચર છે એનું શેરમાં રૂપાંતર કરવા ઈચ્છું છું, એટલે કંપની શું કરે, એના જે ડિબેન્ચર છે કન્વર્ટેબલ ડિબેન્ચર એને ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી દે, રૂપાંતર કરી દે છે. એટલે અત્યાર સુધી જેઠાલાલ ડિબેન્ચર ધારક હતા
પણ હવે બે વર્ષની મુદત પૂરી થઈ એટલે એણે ઇક્વિટી શેરમાં પોતાના ડિબેન્ચરને રૂપાંતર કરી દીધા. કંપનીને કીધું એટલે કંપનીએ એ પ્રમાણે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર કરી દીધું. એટલે અત્યાર સુધી એ ડિબેન્ચર ધારક હતા પણ હવે એ શેરધારક બની ગયા. એટલે જે ડિબેન્ચર ધારક પાસે રૂપાંતરપાત્ર ડિબેન્ચર હોય એની બે વર્ષની નિશ્ચિત મુદત પૂરી થાય એટલે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે, તો એ શેરધારક બની ગયા. તો એ શેરધારક કંપનીના સભ્ય બને છે, એનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખી નાખવામાં આવે. એટલે જેનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખેલું હોય એ વ્યક્તિ કંપનીમાં સભ્ય બને છે. આમ રૂપાંતરપાત્ર ડિબેન્ચર ધારક દ્વારા પણ કંપનીમાં સભ્ય બની શકાય છે, કંપનીમાં મેમ્બરશીપ મળે છે. ત્યાર પછી સ્વેટ ઇક્વિટી શેર દ્વારા, એમાં સૌથી પહેલાં સમજીએ કે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું, કે કંપની તેના સંચાલકો, કર્મચારીઓ અને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી જે શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે. હવે ઘણીવાર કંપનીમાંથી શું કરવામાં આવે કે એના જે સંચાલકો, કર્મચારીઓ, વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓ એ લોકોને ઘણીવાર વટાવથી અથવા રોકડેથી, રોકડ સિવાયના અવેજથી શેર આપવામાં આવે તો એને સ્વેટ ઇક્વિટી શેર કહેવામાં આવે. શેરધારકને જે સંચાલકને, કર્મચારીને આવા શેર મળેલા હોય એ વ્યક્તિ હવે કંપનીનો શેરધારક ગણાય, તો એ શેરધારકનું નામ, એ વ્યક્તિનું, સંચાલકનું કે કર્મચારીનું નામ કંપનીમાં શેરધારક તરીકે કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખવામાં આવે. એટલે જે વ્યક્તિએ, કર્મચારીએ કે સંચાલકે સ્વેટ ઇક્વિટી શેર પ્રાપ્ત કરેલા છે એ વ્યક્તિનું નામ કંપનીના સભ્યપત્રકમાં સભ્ય તરીકે લખવામાં આવે છે. તો આ રીતે સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનાર શેરધારક પણ કંપનીમાં મેમ્બર બને છે અને કંપનીમાં સભ્યપદ પ્રાપ્ત થાય છે. ઓકે મિત્રો, અગત્યનો પ્રશ્ન છે, આ પ્રશ્ન તમારે પાકી નોટમાં લખીને તૈયાર કરવાનો રહેશે. આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય છે. ઓકે મિત્રો, આભાર.